नमस्ते बाळमित्रों, आज आप धोरण चार विषय गुजराती एम पुनरावर्तन त्रण एनो अभ्यास करीशु। पहलो प्रश्न छे, नीचेना प्रश्नों उत्तर एक एक वाक्य में लखो। जे आप आगळना पाठ सीखी गया एमांथी प्रश्नों आपेला छे। फकीरी पोतानी कई टेवना आधारे ऊंटनू वर्णन करो। बधाने याद छे ने, आपणे आगळना पाठमां शीखी गया कि फकीरने शुं करवानी टेव हती, अवलोकन करीने जोवानी टेव हती। तो फकीरे पोतानी अवलोकन करवानी टेवने आधारे ऊंटनू वर्णन करो। बीजो प्रश्न छे, कवि आँख विषे शू विचारे छे। आपणे कार्य नौ पूरतो पूछू एमां आ प्रश्ननो जवाब आवतो हतो। कवि कहता था कि आ पोत छे मढेली अने दसे दिशामां देखंती, आ मारी आँख कोणे करी हशे। तो कवि आँख विषे विचारे छे कि पोपचामां मढेली दस दिश देखंती, मारी आँख कोणे करी हशे। तीजो प्रश्न छे, बादशाहे बीरबलने कयुं काम सौंप्युं। आ दसमा पाठनो प्रश्न छे, मूर्खना सरदारो। तो कयुं काम सौंप्युं हतुं? तो बादशाहे बीरबलने एक अठવાડિયાની અંદર છ મૂર્ખાઓને શોધી લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું। ચોથો પ્રશ્ન છે, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? કયા પાઠમાં આવતું હતું? પત્ર લખવાની મજા। તો દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની હોય? મીઠાઈ। તો દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે। હવે જુઓ, નીચે એક ફકરો આપ્યો છે કે નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। તો પહેલાં આપણે ફકરાનું વાંચન કરીશું, હું વાંચું તેવી તમારે નીચે આંગળી ફેરવતા રહેવાનું। એક દિવસ સંજય અને વેદાંત શાળાએ જઈ રહ્યા હતા। રસ્તામાં તેમની સાથે જ અભ્યાસ કરતી કાજલનો સ્કૂટર સાથે ટકરાવાથી અકસ્માત થયો। તેને ઘણી જ ઈજા થઈ હતી। આ જોઈને વેદાંતે કહ્યું, સંજય, આ કાજલની તો ઘણી ઈજા થઈ છે, આપણે તેને મદદ કરવી જોઈએ, પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણને વળશે। સંજયે કહ્યું, અરે સારું કાર્ય કરવામાં તો સાહેબ ન ભૂલે, આપણે કાજલના ઘેર સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ। વેદાન બોલ્યો, તારે જવું હોય તો જા, હું તો શાળાએ જઈશ। સંજય ન માન્યો। ત્યારબાદ વેદાંત કાજલને દવાખાને સારવાર માટે લઈ ગયો અને કાજલના ઘેર ફોન કરી તેના માતા પિતાને સમાચાર આપ્યા। આ વાતની જ્યારે સાહેબને ખબર પડી ત્યારે સાહેબે વેદાંતને બીજાને મદદ કરવા બદલ શાબાશી આપી। તો બધાએ ધ્યાનથી ફકરો સાંભળ્યો? ફકરામાં કેટલા મિત્રો હતા? બે મિત્રો હતા, સંજય અને વેદાંત।
काजल हती ए एमनी साथे अभ्यास करती हती अने काजलनो अकस्मात थयो तो एने मदद करवा माटे वेदांत संजय ने कहे छे। पण संजय शाळाए जवानुं मोडुं थशे एवी ભીખમાં મદદ કરવા માટે રોકાતો નથી અને શાળાએ જતો રહે છે અને વેદાંત કાજલને મદદ કરે છે અને જ્યારે સાહેબની વાતની ખબર પડે છે કે વેદાંતે કાજલને મદદ કરી તો સાહેબ તેને શાબાશી આપે છે। તો હવે આ ફકરાને આધારે નીચે કેટલાક પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। પહેલો પ્રશ્ન છે કાજલ કોની સાથે અભ્યાસ કરતી હતી। બધાને ખબર પડી ગઈ ને કાજલ કોની સાથે અભ્યાસ કરતી હતી તો સંજય અને વેદાંતની સાથે। તો કાજલ સંજય અને વેદાંતની સાથે અભ્યાસ કરતી હતી। બીજો પ્રશ્ન છે સંજયને શાનો ડર હતો। સંજયને શેનો ડર હતો કે જો હું શાળાએ મોડો પહોંચીશ તો સાહેબ મને વડશે। તો સંજયને ડર હતો કે જો તેઓ કાજલને મદદ કરવા રોકાશે તો શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ તેઓને વડશે। ત્રીજો પ્રશ્ન છે વેદાંત કાજલની સારવાર માટે શું કર્યું। તો વેદાંતે કાજલની સારવાર માટે શું કર્યું, કાજલને દવાખાને લઈ ગયો, કાજલના માતા પિતાને ફોન કરી એમને સમાચાર પણ આપ્યા। તો વેદાંતે કાજલને દવાખાને સારવાર માટે લઈ ગયો અને તેના ઘેર ફોન કર્યો, તેના માતા પિતાને કાજલના અકસ્માતના સમાચાર આપ્યા। સાહેબે વેદાંતને શા માટે શાબાશી આપી, કારણ કે વેદાંતે કાજલને મદદ કરી હતી। તો કહે છે કે સાહેબે કાજલને મદદ કરવા બદલ વેદાંતને શાબાશી આપી। તો બાળ મિત્રો આ ફકરા ઉપરથી આપણે શીખવું જોઈએ કે આપણે ક્યાંય પણ જતા હોઈએ, રસ્તામાં કોઈ વ્યક્તિનો અકસ્માત જોઈએ તો આપણાથી બનતી મદદ એને કરવી જોઈએ, જોઈને ઊભા ન રહેવાય। અત્યારે તો કેવું છે કોઈનો અકસ્માત થાય તો લોકો વિડીયો ઉતારવા માંડે, પણ વિડીયો ના ઉતારે, પહેલાં એ વ્યક્તિને મદદ કરવી જોઈએ। જો તમારાથી મદદ થાય એવું ના હોય તો 108 નંબરને કોલ કરી અને એડ્રેસ અપાય તો એ લોકો આવીને પણ આને મદદ કરી શકે। ચલો પાછળ કરો, પ્રશ્ન ત્રીજો છે કે ઉદાહરણ મુજબ જુદા જુદા બે શબ્દો પરથી એક વાક્ય બનાવો। જો તમને સમજણ પડે એટલા માટે અહીંયા એક ઉદાહરણ પણ આપેલું છે। તો સૌથી પહેલાં આપણે ઉદાહરણ જોઈએ। ઉદાહરણ છે રાજા ફકીર, બે શબ્દ આપેલા છે રાજા ફકીર, એના ઉપરથી એક વાક્ય બનાવેલું છે। રાજાનો હુકમ સાંભળી ફકીર શાંતો થયો। જો વાક્યની અંદર બંને શબ્દ આવી ગયા તો હવે આપણે શબ્દ આપેલો છે આંબો અને કૂંપણ, તો આપણે આના ઉપરથી વાક્ય બનાવીશું આંબા ઉપર કૂંપણો કોણે કરી હશે। બીજું પણ વાક્ય બનાવી શકાય કે આંબાની ઉપર જ્યાં હાથ નથી પહોંચતો ત્યાં કૂંપણો કોણે કરી હશે। તો તમે તમારી રીતે બીજા પણ વાક્ય બનાવી શકો છો। બીજો શબ્દ છે રાણી અને વીટી, તો હું વાક્ય બનાવીશ રાણીની આંગળીએ હીરાની વીટી
બીજો પણ વાક્ય બનાવી શકાય કે રાજાના કુશળ સમાચાર સાંભળી રાણીએ પોતાની વીટી દાસીને ભેટમાં આપી લીધી. તો કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો. ત્રીજો શબ્દ છે શિક્ષક રિસેસ. તો પહેલું વાક્ય છે કે શિક્ષક રિસેસમાં ચા પીએ છે. એમ પણ લખી શકાય કે શિક્ષક રિસેસમાં મેદાનમાં રમતા બાળકોનું ધ્યાન રાખે છે. તો બાળમિત્રો, તમારે તમારી સૂચ પ્રમાણે નવા વાક્યો બનાવવાના અને લખવાના છે. પ્રશ્ન ચોથો છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. એમાં પણ એક ઉદાહરણ આપ્યું છે કે લાલચ. લાલચનો સમાનાર્થી શબ્દ છે લોલાલસા. હવે છે મજા. મજાનો સમાનાર્થી શું થાય? આનંદ. લહેર. હાથ. આપણા હાથનો સમાનાર્થી શબ્દ છે હસ્ત. કર. પ્રેમાળ. પ્રેમાળ કોને કહેવાય? પ્રેમવાળો. ચાહક, એને પ્રેમાળ કહેવાય. મહેનતનો સમાનાર્થી છે ઉદ્યમ, પરિશ્રમ. અને યાદ એટલે સ્મરણ. પાંચમો પ્રશ્ન છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. અહીંયા પણ એક ઉદાહરણ આપ્યું છે સત્ય, અસત્ય. તો પછી હદનું વિરોધી થાય બેહદ. જવાબદારનું વિરોધી છે બેજવાબદાર. માંગ્યું, વણ માંગ્યું. સપૂત, કપૂત. સમજ, નાસમજ. ગેરસમજ. શુદ્ધ, અશુદ્ધ. જો અહીંયા દરેક વિરોધી એવા આપ્યા છે કે વિરોધીની આગળ બે, વણ, ના, અ લગાવવાથી શબ્દના વિરોધી શબ્દ બની ગયા છે. તો બાળ મિત્રો, આપણે જેની પણ ચર્ચા કરી પ્રશ્ન એકમાં સવાલ જવાબ નોટમાં લખવાના છે. પ્રશ્ન બેની અંદર ફકરા ઉપરથી જે સવાલ જવાબ છે એ પણ તમારે નોટમાં લખવાના છે. પ્રશ્ન ત્રણ, શબ્દ પરથી વાક્ય બનાવો. પ્રશ્ન ચાર, સમાનાર્થી શબ્દો. પ્રશ્ન પાંચ, વિરોધાર્થી શબ્દ. એ બધું જ નોટમાં લખવાનું છે. અને જ્યાં પુસ્તકમાં જગ્યા આપી છે ત્યાં પુસ્તકમાં પણ લખવાનું છે. લખતી વખતે વંચાય તેવા સારા અક્ષરે લખવાનું છે, કારણ કે સારા અક્ષર એ આપણી ઓળખ છે. એટલે સારા અક્ષરે લખવું.